અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. डभोई तालुका शहर कांग्रेस समिति द्वारा आंबेडकर चौक खाते केन्द्र सरकार द्वारा खेडूत विरोधी जे त्रण काळा कायदा पसार करवामां आव्या छे. ए काळा कायदा रद्द करवा माटे दिल्लीनी सिंधु सरहदे विरोध करी रहेला खेडूतोमांथी हक अने अधिकारनी लड़ाईमां शहीद थयेला खेडूतोनी शहादत एड़े न जाय अने त्रण काळा कायदा रद्द करवामां आवे तेने लईने कांग्रेस कार्यकरो द्वारा केन्द्र सरकार द्वारा पसार करवामां आवेला काळा कायदाना खरदानी होळी करीने विरोध प्रदर्शन करवामां आव्यो हतो. અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા, જેમાં તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ જીમિત ઠાકર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી ગુણવંતરાય પરમાર, વડોદરા જિલ્લા મહામંત્રી કાંતિભાઈ મહેતા તેમજ અનેક કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂત બિલ જે રજૂ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં સમગ્ર ભારતમાંથી 30 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ને આ આંદોલનમાં લગભગ 30-32 જેટલા ખેડૂતોએ પોતાના જાનની આહુતિ આપેલી છે. તો એ જે લોકો ખેડૂતોને આહુતિ આપેલી છે તેઓની આહુતિ વ્યર્થ ન જાય તે માટે અમે આજે ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા એ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તેના બિલની હોળી કરવામાં આવી છે. આંબેડકર ચોકમાં ભારત સરકાર તાજેતરમાં 700 જેટલી ચોપાટો ઉપર જઈને ખેડૂતોના જે આ બિલના ફાયદા ગણાવવાની વાત આજે કરી રહી છે, પરંતુ અમારી માગણી છે કે સરકારે જ્યારે આ કાયદો પસાર કર્યો તેના પહેલાં ખેડૂતોને પણ વિશ્વાસમાં લેવા જોઈતા હતા ને આજે જે પ્રક્રિયા કરી રહી છે તે પહેલાં જો પ્રક્રિયા કરી હોત તો આજે ખેડૂતોને વિરોધ કરવાની વાત ના આવત. અને આ જે કાયદો છે તે ખેડૂતોના ફાયદા માટેનો નથી પરંતુ ઉદ્યોગપતિઓના માટેનો કાયદો હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણ કે જો ઉદ્યોગપતિઓના માટેનો જ ફાયદો હોય, ખેડૂતોના માટેનો ફાયદો હોત તો ખેડૂતો સાથે આ સરકાર ચર્ચા કરત. પિન્ટુ પટેલ, D9 ન્યૂઝ, ડભોઈ.